કૈકેયીની કહે છે, કૈકેયી તમે શું વાત કરી રહ્યા છો, કોનો રાજ્યાભિષેક રામનો છે એ કે બધી વાત નહીં, પહેલું વરદાન હજુ તો આ છે કે ભરતનો રાજ્યાભિષેક કરવાનો છે. દશરથ હજુ તો પોતાની જાતને સ્થિર કરે છે ત્યાં કઈ કહે છે, માગવું દુસરબર કરજોરી, પૂર્વ હું નાથ મનોરથ મોરી, તાપસ બેશ બિશેષી ઉદાસી, ચૌદહ બરીસ રામ બનવાસી. પહેલું વરદાન તો ભરતનો રાજ્યાભિષેક થાય, અને બીજું વરદાન કે રામ 14 વર્ષ માટે જંગલમાં જાય. જ્યાં વાત સાંભળી અને દશરથ જમીન પર પડી ગયા. હવે કઈ કઈ જાગ્રત થઈ ગયા, દશરથ મૂર્છિત થઈ ગયા. કઈ કઈ કે છે, એમાં રડવા જેવા શું થઈ ગયા, શું મૂર્છિત થઈ ગયા, એમાં મેં કે તમારી પાસેથી સર્વસ્વ છીનવીધું છે. દશરથ કઈ કઈ ના પગમાં પડીને કે છે, કઈ કઈ તમે આ શું બોલી રહ્યા છો, રામ તો તમને ખૂબ વાલા છે, રામને જંગલમાં મોકલવાની વાત કરી રહ્યા છો, કઈ કઈ આ તમારી કઈ ભૂલ થતી લાગે છે. કઈ કઈ કે છે, મારી કોઈ ભૂલ નથી, હું જાગ્રત જ છું. કઈ કઈ તમને કોઈએ ચડાવ્યા તો નથી, મને કોઈએ ચડાવ્યા નથી, મેં મારી બુદ્ધિપૂર્વક વિચાર કરીને આજે માગણી કરી છે. કઈ કઈ તમે હજુ માની જાઓ, ભરતને રાજ્ય આપવું છે ને, હું આપવા રેડી છું, ભરતને આપી દઈશ, પણ રામને જંગલમાં શું કરવા મોકલો છો, એને તમારું શું બગાડ્યું છે. અરે અયોધ્યામાં એક માણસ એવો ન મળે કે જેનો રામે અહિત કર્યું હોય, એવા રામને 14 વર્ષ યુવાન અવસ્થામાં જંગલમાં મોકલીને તમને મળશે શું. કઈ કઈ કહે છે કે અત્યારે જ્ઞાન લીક ના કરો, મેં કીધું એટલું કરો, તમારે 14 વર્ષ એને મોકલવો છે કે નહીં, વરદાન કેન્સલ કરવું છે તો રઘુકુળને કલંક લાગશે. એ કે કેન્સલની વાત નથી, પણ રામની જગ્યાએ હું જઉં, કઈ કઈ 14 વર્ષ માટે હું જંગલમાં જઈશ, પણ રામને જંગલમાં ન મોકલો. કઈ કઈ કહે છે, નહીં બને, જેને મોકલવાની વાત થઈ છેને જ જંગલમાં જવું પડશે. દશરથે આજીજી કરી, પગમાં પડ્યા, દશરથ રડ્યા, પણ છતાં કોઈ રીતે કઈ કઈ માનતા નથી. કઈ કઈ મનમાં હઠ લઈને બેઠા હતા કે કોઈ પણ ભોગીયા મારે કરવું જ છે. આજે કેટલાક માણસો મનમાં જે નક્કી કરે છે ને પછી એને છોડી શકતા નથી. કઈ કઈને વશિષ્ઠે સમજાવ્યા, સુમંત્રે સમજાવ્યા, અયોધ્યાના કેટલાય લોકોએ સમજાવ્યા, પણ કઈ કઈ ટસથી મસ નથી થતા. જેમ ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે મૂરખ મગરને મકોડો, એને પકડતા આવડે પણ છોડતા ના આવડે. એકવાર પકડે પછી છોડતા નથી, મૂર્ખો માણસ પણ છોડે જ નહીં, એ છોડી શકતા નથી. મકોડો નહીં, ઘણા મકોડા આપણને હાથે કરડે છે, પછી એને ધક્કો મારીએ તો નીચેનું પાછળનું ઠાઠું જતું રહે, ટોલી જતી રહે, અને ઘોડો ત્યાં ઉભો રહે છે. આવું ઘણી વાર થાય, છોડતા જ નથી. એમ અહીંયા મૂર્ખ માણસની અંદર, મગરની અંદર, મગરમાં પણ એવું છે, એમ અહીંયા માણસો એકવાર નક્કી કરે પછી છોડી શકતા નથી. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ એક વાત સુંદર જણાવતા. એકવાર એક ગાડામાં બેસીને બે મુસલમાનો જતા હતા, મિયાજી, અને ગાડામાં બેઠેલા હતા, બાજુમાં ઘાસના બધા ખેતર હતા, અનાજના બાજરીના ગુંડા હતા. એટલે એક મિયો બીજા મિયાને શું કે આ ખેતરમાં છે 16 કળશી અનાજ થશે, બીજો કે 16 ન થાય, આ તો 32 કળશી થશે. એ કે હોતા હશે 32, 16 જ થાય. બોલો કે બોલ 32 થશે. અને બંને વચ્ચે ઝઘડા ઝઘડી થઈ ગઈ, ફેટમ ફેટી આવી ગયા, એકબીજાના કાટલા જેલ્યા. પેલો કે બોલ 16 થશે, પેલો કે ના 32 થશે. ધક્કા મુક્કી કરતા કરતા ચાલુ ગાડા હેઠા પડ્યા. એક મિયાજીની છાતી પર બીજો મિયો ચડી ગયો, કાટલો જાલ્યો, અને ગળું દબાઈને કે બોલ કે 16 થશે. તો પેલો જમીનમાં ધૂળ ચાડતો તો ધૂળ તાચડતા તા શું વાત કરે, એ કે મરી જવું ને તોય હકડી ફક ન મૂકું, આટલું જ થાય. યોગી બાપા કે બેના ઘરમાં એક બાજરીનું ડુંડું નહોતું આવવાનું, લેવા દેવા વગર નહીં, શું કરવા માથાકૂટ કરો છો. કેટલાક કેમ કે ભારત જીતશે, પેલા કે ના શ્રીલંકા જીતશે, પેલો કે ના ભારત જીતશે, લગાવો સટ્ટો, પેલા કે શ્રીલંકા જીતશે. હવે ભારત વાળા કપ જીતી ગયા, તમારા ઘરમાં એ સ્ટીલનો કપ આપી ગયા, એક કપ આપી ગયા. બરાબર છે, ભારત જીતવું જોઈએ, મને અસ્મિતા છે ભારતની, જીતવું જ જોઈએ, વિશ્વકપ પ્રાપ્ત થવો જ જોઈએ. અને પ્રાપ્ત થયો આપણને, આપણા બધા રમતવીરોના પ્રયત્નથી અને ભારતના કેટલાય લોકોની પ્રાર્થનાથી બધાથી. પણ નાની નાની બાબતો જે તમારા જીવનમાં કંઈ જ કામ નથી લાગવાની, એમાં ખોટી ખોટી જીદ કરીને ઝઘડા શું કરવાના. એ જીતે કે ના જીતે તમારા ઘરમાં શું આવવાનું છે. આમ થવું જોઈએ, આ જીતે કે આ પાર્ટી જીતે, આ જીતે, એમાં ખોટા માણસો સત્તા રમે છે અથવા ખોટી ખોટી શરતો રાખીને દુઃખી થાય છે. મનમાં એકવાર માણસ નક્કી કરે છે એને છોડી શકતા નથી. બાર પણ આવું થતું હોય છે, સત્સંગમાં ભક્તિના માર્ગે પણ થાય. એકવાર શિવજીને સતી, શિવજીના ધર્મપત્ની સતીજી,
અને એમાં દક્ષ પ્રજાપતિ એને ખોટું લાગેલું, શિવજી ઉભા ના થયા એમાં, એટલે એને હેરાન પરેશાન કરવા માટે યજ્ઞ કર્યો શિવજીને બતાવી દેવા માટે. અને આ બાજુ શિવજી તો કૈલાસમાં રહે, સતીજી સાથે આને યજ્ઞ કર્યો અને યજ્ઞની મોટી મોટી કંકોત્રી છપાઈ, ફોર કલર કંકોત્રી, અને ખોલે ને અંદરથી મ્યુઝિક વાગે એવી કંકોત્રી, અંદરથી બોલે વેલકમ ઇન યજ્ઞ એવી કંકોત્રી, અને પછી મોકલાવી આ બધી, અંદર નીચે રૂટ લખ્યો, બધાને આમંત્રણ આપ્યું, પણ કોને આમંત્રણ ન આપ્યું? શિવજીને જ. જમાઈ જતા ને એના તોય આમંત્રણ ન આપ્યું, અને પોતાની દીકરી જ હતી એને આમંત્રણ ન આપ્યું. નહીં, કેટલાક માણસો બતાવી દેવા માટે છે ને, જે ન ગમતા એને આમંત્રણ આપે જ નહીં. અને લોકો રૂટમાં શું લખ્યું, નીચે લખે ને કે શનાળા રોડ બાજુ આ છે આપણું સભાસ્થળ, એમાં રૂટમાં લખ્યું કે તમારે અમારા ત્યાં યજ્ઞમાં આવવું હોય તો સ્પેશિયલ કૈલાસ પરથી પસાર થઈને આવવું. કેમ? કારણ કે શિવજી જોવે એના માટે, ત્યાંથી જ જવું. નહીં, ઘણા કોઈક વિરોધી હોય ને, એને ઘર આગળથી પસાર થાય ને, એટલે ત્યાં જ થોડીક વાર ઉભા રહીને ઓન મારે, બતાવે કે તારે કરતા ગાડી અમારે હારી આવી ગઈ. કોકને બતાવી દેવાની વૃત્તિ માણસોની આ હોય છે, એટલે ત્યાં જ બરાબર ઉભા રહીને હોન ફટકારે. એમ સતી બેઠેલા, શિવજી ધ્યાનમાં હતા, અને ઉપરથી બધા વિમાન પસાર થાય, કારણ કે રૂટ લખ્યો તો આ રૂટેથી જ નીકળવું, એટલે બધા વિમાન ત્યાંથી પસાર થાય. ઇન્દ્ર ગયા, ચંદ્ર ગયા, વરુણ ગયા, બધા કપલમાં જતા હતા તૈયાર થઈ તીને, નવા કપડાં પહેરીને. એટલે સતીએ જોયું કે આ બધા તૈયાર થઈ તીને જાય છે, એટલે ઉભા રાખે કે ભાઈ ક્યાં જાઓ છો? એ કે તમને ખબર નથી, આ તમારા બાપુજી ને ત્યાં. એ કે ક્યાં? શિવજી ને ત્યાં. આ કે શિવજી ને ત્યાં. શું છે? કે યજ્ઞ છે મોટો, ભવ્ય યજ્ઞ કરી રહ્યા છે, કારણ કે તમને આમંત્રણ નથી આપ્યું. ના કે મને જ નથી આપ્યું. હો કે તમને જ ના આપ્યું? એ કે ભાઈ હવે નહીં આવ્યું હોય, કદાચ મોકલી હશે, પણ પેલા પરબીડિયા વાળા ભૂલી ગયા છે, પોસ્ટ ઓફિસ વાળો રહી ગયું પડે કદાચ, એમાં નહીં આવ્યું હોય. અને આ બાજુ સતીને ચટપટી જાગી. સતી કે મારે જવું જ છે. એ વખતે શિવજીને કીધું કે ભાઈ મારે જવું છે ત્યાં. એ કે ના જવાય, આપણને કાર્ડ નથી આપ્યું. એ કે કાર્ડ ભલે ના હોય, બાપના ઘેર જવામાં કાર્ડની શું જરૂર છે? એ કે અત્યારે તો બાપના ઘેર જવામાં કાર્ડ જોઈએ, કાર્ડ વગર જવાય જ નહીં. કાર્ડ આપણને આપે આમંત્રણ, એક SMS તો કરવો જોઈએ ને. SMS નથી કર્યો, ઈમેલ નથી કર્યો, અને એમને થોડું પહોંચી જવાય, મૌખિક પણ આમંત્રણ નથી. એ કે ના, ભૂલી ગયા હશે બીજા લોકોને આમંત્રણ આપવામાં, આપણે જવું જ છે. શિવજીએ ખૂબ સમજાયા કે ત્યાં નથી જવા જેવું, તમારા બાપે જે કંઈ યજ્ઞ કર્યો છે ને, એ આપણું ખરાબ દેખાડવા માટે યજ્ઞ કર્યો છે, એમાં જવા જેવું નથી. છતાં સતી ન માન્યા, પરાણે ત્યાં ગયા, ના છતાં ગયા, અને દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરેલો, દરેકના નામ લખેલા, શિવજીનું નામ જ નહોતું. એટલે સતીને ખોટું લાગ્યું કે શિવજી મહાદેવ, એનો ભાગ નથી રાખ્યો તમે, અને યજ્ઞમાં પડ્યા, બળી મુવા, યુદ્ધ થયું, બકરાના મોઢા થયા. ઇતિહાસ તો ભાગવતમાં આખો ખૂબ લાંબો આવે છે. પણ જે કઈ તકલીફ થઈ, સતીને હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરી પછી ફરથી શિવજીની પ્રાપ્તિ થઈ, આ બધું જે કઈ કરવું પડ્યું એક હઠને લીધે. માણસ સ્ત્રી કે પુરુષ એવું નથી કે બહેનોમાં જ હઠ હોય, ભાઈઓમાં હઠ હોય, બાળકમાં હઠ હોય, સાધુમાં હઠ હોય, દરેક વ્યક્તિમાં જાત જાતની હઠ હોય છે. દુર્યોધને નક્કી કર્યું કે પાંડવોને કશું જ નથી આપવું. બંને સગા ભાઈઓ હતા, કાકા બાપાના દીકરા. કૃષ્ણ ભગવાન સમજાવવા માટે ગયા કે ભાઈ તું આપી દે. એ કે નહીં મળે. કૃષ્ણ કે કદાચ અડધો અડધ ભાગ ના આપે તો એક કામ કર, તું પાંચ પાંડવોના પાંચ ગામ અને બાકીના બધા ગામ તારા. એ કે એ પણ નહીં બને. તો કે એક ગામ આપ, તો એકમાંથી પાંચે પાંચ ચલાવે. કેટલાક લોકો બોલે છે ને કે કૃષ્ણ ભગવાને યુદ્ધ કેમ થવા દીધું? અરે કૃષ્ણ ભગવાને યુદ્ધ ન થાય એના કેટલાય પ્રયત્નો કર્યા છે, પણ દુર્યોધન સમજવો જોઈએ ને. કૃષ્ણ ભગવાન કે એક ગામ આપ તો પાંચે પાંચ પાંડવો રહેશે, બાકીના બધા ગામ તારા. દુર્યોધન શું બોલ્યો? સૂચક ગ્રહણ, એક સોયની અણી પર રહે ને એટલી જમીન પણ નહીં આપું, યુદ્ધ સિવાય કંઈ જ નહીં આપું. કૃષ્ણ કે વાંધો નહીં, તલ્લે લેતો જ આવે, કેટલી લઈને જાય જોઈએ. મર્યો પાણીમાં, સંતાઈ ગયો, અને છેવટે ભીમે માર્યો બરાબરનો, કેટલા ફૂટ જમીન લઈને ગયો? તો શાંતિથી ભાગલા આપી દીધા હોય તો. આજે માણસો હઠના માર્યા છોડી નથી શકતા. ઝઘડા આના, સગા ભાઈઓ વચ્ચે ઝઘડા આના હઠના થઈ. સુરતની અંદર બે સગા ભાઈ ઝઘડ્યા, શેના માટે? બધી મિલકતની વેચણી થઈ ગઈ, પછી પૂરી તળવાનો જારો એક જ હતો. આપણે પેલી પૂરીઓ તળવાની જારો આવે ને, એક જ હતો. કે મોટો ભાઈ કે મારે જોઈએ, નાનો કે મારે જોઈએ. બંને સગા ભાઈઓ વચ્ચે ઝઘડો થયો, શેના માટે બોલો તો? હજી જોરથી બોલો. જારા માટે. કોર્ટમાં બે વર્ષ સુધી કેસ ચાલ્યો, શેના માટે?
દોઢ લાખ રૂપિયાનો ખર્ચો થયો શેના માટે? કે દોઢ લાખ રૂપિયામાં જારાની ફેક્ટરી ન નાખી દેવાય? નહીં, સિર કટા સકતે લેકિન સિર ઝુકા સકતે નહીં. માથું ભલે કપાઈ જાય પણ નમતું નહીં જોખીએ. સગા ભાઈ આગળ માણસો નમતું નથી જોખતા, પત્ની આગળ નમતું નથી જોખતા, પત્ની પતિ આગળ નથી જોખી શકતા. હઠ એકવાર મનમાં નક્કી કર્યું પછી કોઈ રીતે ફેરફાર ન કરો. ભગવાન સ્વામિનારાયણના એક ભક્ત આવા પાક્યા હતા. આ બાજુ ધંધુકા બાજુમાં મચ્છીયાવ કરીને એક ગામ છે અને મચ્છીયાવના એક ફઈબા હતા. અને ફઈ હતા પણ એને બહુ સારામાં સારો વહીવટ બધો કરતા હતા. ભગવાન સ્વામિનારાયણ એના ગામની અંદર 32-34 વખત પધારેલા. સ્વામિનારાયણ ભગવાન એક જ ભક્તના ગામમાં અને એક જ વ્યક્તિના ઘરે આટલી વખત પધારે, કેટલી ભાગ્યશાળી બાઈ કહેવાય. અને જેટલો આખા સમય થાય ભગવાન ત્યાં હોળી કરે, ધૂળેટી કરે, દિવાળી કરે, બધાના સ્પોન્સર એ જ. આજે જેમ તમે ઉમિયા પરિવાર વાળાએ કર્યું છે ને, તમે તો 40 જણા છો. પેલા તો એકલા બાઈ હતા, એક જ બાઈ, બધી સ્પોન્સરશીપ એની, અને એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ એનો, પાર્કિંગ એનું, સભા વ્યવસ્થા એનું, બધી સેવા પાછી એ કરે. બાહોશ બાઈ હતી, એમબીએ લેવલની બાઈ કહેવાય, બધું મેનેજમેન્ટ કરી શકે એવી, આજથી 200 વર્ષ પહેલાની. પણ શ્રીજી મહારાજ એકવાર ત્યાં ગામમાંથી પસાર થતા હતા, તે એમના દીકરાની વહુ એ ત્યાં સસુર પક્ષે જોઈ, એટલે ભગવાન સ્વામિનારાયણે કીધું તમે તમારી સાસરીમાં મચ્છીયાવ કેમ નથી? અરે મહારાજ, મારે તો મચ્છીયાવ રહેવું છે પણ તમારી ફઈબાઈ મને ઝઘડો કરીને મારી સાસરી મારા પિયરમાં તગડી મૂકી છે, કાઢી મૂકી છે મને. ભગવાન સ્વામિનારાયણ કે તો ચાલો પાછા ત્યાં. એ કે પણ બોલાયા વગર કેમ જવાય? એ કે અમે છીએ એમ. તો આ ફઈબાને હું કહી દઈશ તારી સાસુને. અરે મહારાજ માનશે? મહારાજ કે મારી ભગત છે, માને જ, પાકી હરિભક્ત છે, માળા ફેરવે છે, પૂજા કરે છે, મંદિરમાં જાય છે, પાકી છે, હું ઓળખું છું. તો પેલી બાઈ શું કે, મહારાજ તમે તો 1-2 કલાક ઓળખો, બાકીના 23 કલાક તો હું ઓળખું છું, વધારે ભેગી હું રહું છું. અરે ના ના, વાંધો નહીં આવે, અમારું માનશે, પાકી હરિભગત છે. શ્રીજી મહારાજ કે ચાલો તમે માફી માગશો? અરે મહારાજ, જો મારી સાસુ મારો સ્વીકાર કરતા હોય તો મોઢામાં તરણું મૂકીશ, માથે ઘાસનો પૂડો મૂકીશ, જોડા હાથમાં પકડીશ અને માફી માગી લઈશ, પણ મને પાછા સ્વીકાર કરી લે. આ બાઈએ આટલી તૈયારી બતાવી ભગવાન સ્વામિનારાયણ કે ચાલ તારો સ્વીકાર કરી લેશે. લઈ ગયા ત્યાં, પોતાના પરમહંસો સાથે હતા, 500 સાધુ લઈને ભગવાન સ્વામિનારાયણ આ ફઈબાના ત્યાં ગયા. ફઈબા રાજી થઈ ગયા, રસોઈ કરી, કંસાર ને સાધુ સંતોને જમાડવા માટે બધા સંતોની પંક્તિ બેસી ગઈ, જમવાનું ચાલુ થવાનું હતું. ત્યાં ભગવાન સ્વામિનારાયણ ફઈબાને બોલાયા. ફઈબા કે બોલો મહારાજ, શી આજ્ઞા છે? જમવાનું તૈયાર છે, સાધુઓને જમાડો, ભક્તોને જમાડો, કઈ ખોટ ના રાખતા. મારા ઘરે આવો ત્યારે સેટ પણ કંજુસાઈ નહીં કરવાની, કરકસર નહીં કરવાની, છૂટે હાથે બધાને ઘી કંસાર બધું પીરશો. મહારાજ કે બધું બરાબર છે પણ મારે તમને એક વાત કરવી છે. બોલો મહારાજ, શી આજ્ઞા છે? મહારાજ કે તમારો દીકરો પરણાયો છે. અને જ્યાં પરણાયો શબ્દ બોલે અને ત્યાં પેલી ફઈબાની આંખો ચકલ વકળ થવા લાગી. શું છે કે મહારાજ પરણાયો છે? તો એ પરણાયો છે તેના તમારા દીકરાની ઘરવાળી એ કઈક રીસાઈન ગઈ છે. અરે મહારાજ, હા જરા એવું બન્યું છે. તો એને પાછી બોલાવી લો ને. મહારાજ એ નહીં બને, હા એ વાત નહીં કરતા, એ પાછી નહીં આવે આ ઘરમાં, તો આ જન્મે તો જોઈએ જ નહીં. મહારાજ કે પણ એમાં શું વાંધો છે? એની કઈક ભૂલ થઈ હોય તે માફી માગે છે, એનો સ્વીકાર તમે કરી લો, અમારી આગળ એને પ્રાયશ્ચિત કર્યું છે, અને માણસ માત્ર ભૂલને પાત્ર એનો સ્વીકાર કરી લો. પેલા ફઈબા શું કે, મહારાજ એ નહીં થાય, એને હું નહીં રાખું. ભગવાન સ્વામિનારાયણ કે છે તમે મને કેવા સમજો છો? અરે મહારાજ, તમે તો ભગવાન, સર્વોપરી ભગવાન. મહારાજ કે અમારું ધાર્યું ક્યાં થાય? અરે મહારાજ, અનંત કોટી બ્રહ્માંડમાં તમારું ધાર્યું થાય? આ પવન તમારી ઈચ્છાથી થાય, આ ઝાડના પાંદડા તમારી ઈચ્છાથી હલે, આ સમુદ્ર એ તમે સંકલ્પ કરો તો જ બહાર જાવ આવ જાવ કરી શકે. મહારાજ કે અમારું ધાર્યું ક્યાં ક્યાં થાય? અરે મહારાજ, આખી પૃથ્વીમાં તમારું ધાર્યું થાય પણ મારા ઘરમાં તો મારું ધાર્યું થાય. આ આપણી ભક્તિ, આમ ભગત ખરા પણ મંદિરમાં માનવાનું, બાકી ઘરે જઈને જેમ કરતા એમ કરવાનું, એ ભક્તિ નોય. ભગવાન અને સંતનું કયું કરવું? માનવું, હઠ ન છોડી. ભગવાન સ્વામિનારાયણ કહે છે જો તમે નહીં માનો તો મારા કોઈ સાધુ તમારા ઘરે જમશે નહીં. બધા સાધુ જમવા બેઠેલા, કંસાર તૈયાર થઈ ગયેલો, સ્વામિનારાયણ સ્વામિનારાયણની ધૂન ચાલુ થઈ ગયેલી, અને મહારાજે એક ઇમોશનલ
સ્ટ્રાઇક કર્યો કે કદાચ જમવા ટાઈમે ભૂખ્યા જાય એટલે બાઈ માની જશે. તો પેલા ફઈબા શું બોલ્યા, અરે મહારાજ તમે તો ભગવાન છો, તમે તો ધારે તેમ કરો, તમે તો ખવડાવીને લઈ જાઓ, ખવડાયા વગર લઈ જાઓ. તો બોલો, ખવડાયા વગર 500 સાધુને મોકલી દીધા, બધું જ એમનું એમ પડી રહ્યું. ભગવાન કે છે મારા સાધુ ભૂખ્યા જાય છે તારા ઘરેથી. અરે મહારાજ ભૂખ્યા ભલે જાય, પણ પેલી બાઈને એ રાંડને તો મારા ઘરમાં નહીં જ પહેવા દો. એકવાર નક્કી કર્યું પછી ન જ માન્યા. ભગવાન સ્વામિનારાયણે એ દિવસથી એ ગામનું પાણી હરામ કર્યું. ભગવાન સ્વામિનારાયણથી પ્રમુખ સ્વામી મહારાજ સુધી આજ સુધી આખી ગુણાતીત પરંપરાએ ગામમાં પગ પણ મૂકતી નથી. હઠ ભગવાનને છોડાવી દીધા. અરે ભગવાન આગળ તો તમે નમતું જોખો નથી મૂકી શકતા માણસો. એકવાર મનમાં નક્કી કર્યું હોય છે એને છોડી શકતા નથી. કારણ કે આપણે જે જમાનામાં જીવીએ છીએ એમાં કેવી જાહેરાત આવે છે, જીદ કરો ને દુનિયા બદલો. જીદ કરો, તમારા મનમાં નક્કી કરો અને દુનિયા બદલો. માણસો એકવાર મનમાં નક્કી કરે, બાળકો નક્કી કરે અને મૂકી શકતા નથી. 1998 સાલમાં હું અમદાવાદ એક મહિનો શ્રાવણની અંદર ગયેલો પારાયણ માટેને. એમાં એક ભાઈ મળવા માટે આવ્યા એના છોકરાને લઈને. ઓફિસમાં બેઠા હતા, એમાં છોકરાએ નીચે પેન્ટ પહેરેલું અને ઉપર એક કપડું પહેરેલું, ચાદર જેવી વ્હાઈટ ચાદર ઉઢાડેલી. મને આશ્ચર્ય થયું, નીચે પેન્ટ, 12-14 વર્ષનો છોકરો અને ઉપર ચાદર કેમ ઢાંકી છે. એટલે પેલા ભાઈને મેં વાત કરી, નીચે પેન્ટ અને ઉપર ચાદર કેમ ઉઢાડી છે, શર્ટ નહીં. તો પેલા ભાઈ રડવા માંડ્યા, કેમ રડો છો, મારાથી કઈ ખોટું પૂછાઈ ગયું શું. એટલે એમણે છોકરાનો ઉપર ચાદર જે ઢાંકી હતી ને થોડી ખુલ્લી કરી બતાવી અને જોયું તો આખું શરીર બધું બળી ગયેલું, બધે પ્લાસ્ટિક સર્જરી કરી, કાળો મેસ આખી ચામડી થઈ ગયેલી. એટલે મેં કહ્યું ઢાંકી દો, પાછું ઢાંકી દો, દેખાય એવું નથી. હું જાણે વાત કરતા કરી તે થયું. મને કે સ્વામી, હું ન્યુ કોટન મિલમાં સર્વિસ કરું છું, મારો 3600 કે 3500 રૂપિયા પગાર છે, બે દીકરીઓ ને એક દીકરો છે, સાવ ભાડાના મકાનમાં રહીએ છે. એમાં મારા છોકરાએ ધવલ એનું નામ, એને જીત પકડી, હટ પકડી કે મારે સાયકલ જોઈએ છે. 10-12 વર્ષનો છોકરો. એટલે મેં કીધું બેટા હવે આપણે 3500 રૂપિયા પગાર છે, બે દીકરીઓ તને ભણાવવાના, ભાડું ભરવાનું, શાકભાજી લાવવાનું, કરી તો તને સાયકલ લાવી આપું. એ કે તમારે જે કરવું એ કરો, મારે સાયકલ જોઈએ છે. નહીં છોકરાઓ નક્કી કરે ને, તમારે જે કરવું એ કરો, અમારે કરિશ્મા કે પલ્સર જોઈએ છે, તમારે વેચવું હોય તો વેચાઈ જાઓ, તમારા લુગડા વેચો, પણ અમને આ લાવી આપો. નક્કી કર્યું એકવાર જોઈએ જ. એના બાપ કે બેટા મારી સાયકલ છે, તું ચલાવજે ક્યારે ફેરવી હોય તો, એમ નહીં મારે મારું પર્સનલ જોઈએ જ. એને બાપ કે હાલ નહીં મળે, પૈસા બચશે તો ભવિષ્યમાં લઈ આપીશ. પછી એ તો મિલે નોકરી જતા રહ્યા, એની માં શાકભાજી લેવા ગયેલા અને છોકરાએ મનમાં નક્કી કર્યું તું જોઈએ જ છે ને, આ લોકો નથી લઈ આપતા. એટલે એને જીદ કરી, હટ કરી, અને ઘરમાં પેલો અશોક સ્ટવનો પેલો પાઇમસ કે આવે એને કેરોસીને પોતાના શરીર પર નાખ્યું અને પછી દિવાસળી ચાપીને સળગ્યો. એને એમ કામમાં મજા આવતી હશે, આમાં શું મજા આવે. અને પછી દાજ્યો, અને પછી એની મમ્મી શાક માર્કેટ બાજુ ગઈ હતી ત્યાં ગયો, દોડ્યો, મમ્મી મમ્મી ભૂવો પાડતા, લોકો જોઈ ગયા, ઓલવ્યો, પણ લગભગ 40-50% ઉપરની બધી જ ચામડી બળી ગઈ. એના બાપે મને રડતા રડતા વાત કરી, સ્વામી આ છોકરાએ પ્લાસ્ટિક સર્જરી કરાવી પડી અને 1-1.5 લાખના ખાડામાં મને ઉધાર દીધો, એકનો એક દીકરો છે, બે છોકરીઓ પર, હવે આને આવી ચામડી થઈ ગઈ છે. એની મમ્મીની ચામડી લીધી, એના પગની ચામડી લીધી, પ્લાસ્ટિક સર્જરી કરી, ત્યારે માંડ જીવે છે, ઉનાળામાં તો બહાર નીકળી શકતો નથી, આવું શરીર થઈ ગયું, એને કોણ દીકરી આપવાની કરી તેને પરણવાનું કોઈ. જીદ, મનમાં બાળકો નક્કી કરે છોડી શકતા નથી, સ્ત્રી નક્કી કરે છોડી શકતા નથી. સેત તો વિચાર કરો આગળ પાગળ. એકવાર તમે મનમાં નક્કી કર્યું એટલે કરાય જ પાર પાડવાનું. હઠ છોડતા શીખવી, સમગ્ર પરિસ્થિતિનો વિચાર કરતા શીખવો. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ કહેતા કે ક્યારે પોતાનો એકડો સાચો ન રાખવો, કટ વળી જવું. આજે માણસો ભલભલાને વાળી દે છે પણ પોતે વળતા નથી. વળી જવાનો ગુણધર્મ બહુ સારો છે. યોગી બાપા કહેતા કે મૂકી દેવું, સંતના શબ્દે છોડી દેવું, સહેજ વિચાર કરવો કે આમાં જીદ કરવામાં કઈ નથી. એકવાર ભરતશ્રી રાજા અને ગોપીચંદ બંને સાધુ થઈ ગયેલા એક ગામની અંદર આવ્યા. પછી ગોપીચંદ ફરતા ફરતા ત્યાં પહોંચ્યા અને પોતાની જોડી ત્યાં મૂકી, એક ઓટલા જેવું હતું ત્યાં, અને પછી એ જોડી માગવા જતા હતા. ત્યાં ભરતશ્રી રાજા આવ્યા, એમને ત્યાં ઉતારો કરવો તો ઉપર એક ખીટી ટીંગાતી હતી, તેમણે પોતાની જોડી ટીંગાડી. સાંજ પડે, બે ભેગા થઈ ગયા એક જ સમય. ગોપીચંદ કે આ જગ્યા આપણી છે, ભરતરી કે આપણી છે. ગોપીચંદ કે નીચે જોડી મેં મૂકી મારી છે, પેલા કે મેં ઉપર લટકાવી છે, ઉપર લટકાય એટલે નીચેનું આપણું જ કહેવાય.
કે પેલા ગોપીચંદ કે ઉપર લટકાયું છે તો ઉપર લટકો, નીચેનું મારું છે, ઉપર લટકાઈ છે તમે ત્યાં લટકો, નીચેની જગ્યા મારી જ. બંને વચ્ચે સખત ઝઘડા થયા. સાધુ હતા, હું તમને ખાલી તમારા જ પ્રસંગ નથી કેતો, અમારે કહી દઉં ભેગા, અમે જો ધ્યાન ના રાખીએ તો અમારે હટ થાય, આ મારું આ મારું આ મારા ચેલા આ મારું આ, એ તકલીફ થયા કરે, જીદ હઠ એની થાય. આ બંને વચ્ચે ઝઘડો થયો, પેલો કે જગ્યા મારી, પેલો કે મારી. ત્યાંથી એક ડોશીમાં પસાર થતા હતા અને ડોશી આ દ્રશ્ય જોયું, બંને બાવાઓને ઝઘડતા હઠ કરતા, એટલે ડોશી શું બોલ્યા કે ધન્ય છે પેલા ગોપીચંદ રાજાને અને ધન્ય છે ભરતરીને કે હજારો ગામનું રજવાડું છોડી અને સાધુ થઈ ગયા, અને આ બે મુવા બાવા ઓટલા માટે ઝઘડે છે. જેવી આ વાત કરી અને પેલો ભર્તુહરી કે હારું હું જ ભર્તુહરી છું, પેલો કે હું ગોપીચંદ છું ને આપણે ઓટલા માટે ઝઘડ્યા, અને બંને જણા કે ના તમે રાખો તમે રાખો, પેલો કે ના પહેલે આપ, પેલો કે ના પહેલે આપ. પેલા ખેંચા ખેંચી થતી હતી, પછી વેચા વેચી થવા માંડી. આ પારાયણ સાંભળ્યા પછી કદાચ તમને બીજું કંઈ જ યાદ ના રહે તો ચાલશે, પણ ઘરમાં જે ખેંચા ખેંચી થાય ને બંધ થવી જોઈએ અને વેચા વેચી ચાલુ થવી જોઈએ. ભાઈ ભાઈ વચ્ચે શેની ખેંચ ખેંચ, પતિ પત્ની વચ્ચે શેની ખેંચ ખેંચ, એક નાની નાની વસ્તુ માટે શેના માટે ઝઘડવાનું, શેની જીદ કરવાની છે. સરળ વર્તતા આ કઈ કઈ પોતે શીખી ન શક્યા. હઠ જીદ મનમાં નક્કી કર્યું કે આ જ કરવું છે, આ કઈ કઈ ની મોટી ભૂલ હતી. બીજી તકલીફ કઈ કઈ ની, કદાચ મારું સારું થાય એ ભાવના એને રાખી હોત, ભરતનો રાજ્યાભિષેક થાય તો કદાચ ચાલી જાત. પણ કઈ કઈ એવી માગણી કરી કે ભરત રાજા થાય અને રામ ક્યાં જાય, જંગલમાં. આ માણસની ખરાબમાં ખરાબ વૃત્તિ છે, મારું સારું થાય અને બીજાનું ખરાબ થાય. દુર્યોધનના જ પ્રોબ્લેમ હતો. દુર્યોધન એક વાર ઉબળો થઈ ગયો, એમાંય શ્રાવણ માસમાં કઈ એક ટાણા કર્યો એવું કઈ હતું નહીં, અને અમથો અમથો દુબળો થઈ ગયો. એટલે પૂછ્યું કોઈ કે ભાઈ દુબળો કેમ થઈ ગયો, કરમિયા છે કઈ પેટમાં, તકલીફ થઈ છે, કેમ દુબળો પડી ગયો? એ કે આ પાંડવો યજ્ઞ કરે છે, એ લોકોની વાહ વાહ થાય છે, એ લોકોના યશોગાન ગવાય છે, અને આ બધું આપણાથી સહન થતું નથી. જો પ્રોબ્લેમ કેટલાકને આ છે, કોકનું સારું થાય ને એ કેટલાક સહન નથી કરી શકતા. કોકના ઘરમાં ફ્રીજ આવે ને ધુમાડા બાજુવાળાના ઘરમાં નીકળે છે. કોકનો ઉત્કર્ષ ઘણા સહન થતો જ નથી. ભલા ઉસકી કમીઝ મેરી કમીઝ છે, સફેદ કેસ રીન કા ચમત્કાર. હા, રીનનો ચમત્કાર આવે છે ને, કે કોકનો શર્ટ મારા શર્ટ કરતા સફેદ ન થવો જોઈએ. ઈર્ષ્યા, કોઈનું સારું નહીં થવા દેવાનું. માનવીની આ વૃત્તિ છે, ગમે તેટલી હાઈટ પર તમે પહોંચો ને પછી પણ માણસ એમ રહે છે કે કોઈ મારાથી આગળ ના નીકળવા જોઈએ, બધા કરતા હું જ સુપિરિયર રહેવો જોઈએ. માઇકલ જેક્સન ઓળખો છો ને બધા, કેટલો પૈસાવાળો માણસ. આ વખતે તો અમેરિકામાં એનું બધું જોયું અમે, વચ્ચે થોડાક સમય પહેલા ત્યાં આવેલા બોમ્બેમાં, થોડાક વર્ષ પહેલા, અને બોમ્બેમાં સ્ટેડિયમમાં એનો પ્રોગ્રામ હતો. એ પ્રોગ્રામની અંદર સ્પેશિયલ 3 પ્લેન લઈને આવેલો માઇકલ જેક્સન. એક પ્લેનની અંદર એની સાઉન્ડ સિસ્ટમ પોતાની. આ ભાઈ તમારી થારી જ છે પણ તોય આવી ના ચાલે, લાખિયા એન પાટીલ બાબરા એન બ્રધર્સને તો ના ચાલે. માઇકલ જેક્સન પોતાની સિસ્ટમ લઈને આવે, અને એ સાઉન્ડ સિસ્ટમ ગોઠવી હતી. બીજા પ્લેનની અંદર એના સ્નીફર ડોગ, સિક્યુરિટી ગાર્ડ્સ માઇકલ જેક્સનના, અને ત્રીજા પ્લેનમાં માઇકલ જેક્સન રાજા ધીરાજ પોતે એ આવેલા. અને પછી રાત્રે આખો કાર્યક્રમ કર્યો, હજારો માણસો લાખો રૂપિયા ખર્ચી ખર્ચીને જોવા માટે બધા ત્યાં આવ્યા, અને પછી એ તાજ કે ઓબેરોય હોટલમાં ઉતર્યા હતા. રાત્રે માઇકલ જેક્સન ત્યાં પહોંચ્યા વહેલી સવારે, ત્યાં નીચે હજારો છોકરા છોકરીઓનું ટોળું ઉભું હતું. શેના માટે? જેક્સન દેવના દર્શન કરવા. કદાચ જેક્સન દેવ બાથરૂમમાં જાય બેડરૂમમાંથી તો નીચે પેલો ગ્લાસ હતો ઉપર, એમાંથી દર્શન થઈ જાય. એના માટે તમારા ઘરવાળા તમારા માટે ઉભા રહે એવું લાગે છે આ જન્મે આપણાને દર્શન કરવા માટે? માઇકલ જેક્સન માટે હવારના 5 વાગે નીચે હજારો છોકરા છોકરીઓ ઉભા રહે, કેટલી પ્રખ્યાતિ આ માણસે પ્રાપ્ત કરી. બીજા દિવસે સવારે ત્યાંથી નીકળ્યા એટલે હોટલના માલિકે વાત કરી કે તમારી કઈ પ્રસાદીની વસ્તુ આપતા જાઓ. એટલે માઇકલ જેક્સને જે ઓશિકું વાપર્યું હતું એ ઓશિકાના કવર પર સહી કરી માઇકલ જેક્સન. અને 2-3 દિવસ પછી ઓશિકાના કવરની ઓશિકાની હરાજી થઈ, ઓશિકાનું કવર 1.25 લાખ રૂપિયા એમ ગયું. તમારા ઘરના ડામચિયા વેચી જોજો બધા. જાય છે આપણા ઓશિકા કોઈ લે આવા ઘસાઈ ગયેલા વપરાઈ ગયેલા? આ માઇકલ જેક્સનની ખાલી સહી વાળા ઓશિકા 1.25 લાખ રૂપિયામાં જાય છે. છતાં એ માઇકલ જેક્સને શું કર્યું હતું વચ્ચે? એણે યજ્ઞ કરાયો,
હવે એ તો જેક્સન હતો, કહેતા ખ્રિસ્તી હતો, અને મરતા પહેલા પાછો મુસ્લિમ થઈને મર્યો, કેટલાય ધર્મ બદલ્યા પછી એ મર્યો. એ માઇકલ જેક્સન યજ્ઞ કરાવ્યો, એક ડચ તાંત્રિક રાખ્યો, જેમ આપણે નરસિંહરાવ રાખ્યા હતા ચંદ્રાસ્વામી, એમ આને પણ એક તાંત્રિક રાખ્યો. યજ્ઞની અંદર 75 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો, અને યજ્ઞ શેના માટે કરાવ્યો, એને જે 23 જણા નડતા હતા ને એ બધા ઉપડી જાય ને એના માટે યજ્ઞ કરાયો. દત્ત તાંત્રિકને 23 વ્યક્તિઓની યાદી આપી, લિસ્ટ આપ્યું કે આ બધાને ઉડાડવાના છે. એટલે પેલો દત્ત તાંત્રિક પેલો યાદી લઈને બેસે, સત્યનારાયણની કથા નામ લઈને બેહે ને જેમ, એમ યાદી લઈને બેઠો, અને પછી આહુતિ આપવાની, જેમ આપણે યજ્ઞ બોલીએ ને ઇન્દ્રાય સ્વાહા વરુણાય સ્વાહા, એમ પેલા માઇકલ જેક્સને 23 વ્યક્તિને નામ આપ્યા. એમાં પહેલું નામ હતું સ્ટીવન સ્પીલબર્ગ, જેણે જુરાસિક પાર્ક ફિલ્મ ડિરેક્ટ કરી હતી, ડાયરેક્ટર સ્ટીવન સ્પીલબર્ગ. માઇકલ જેક્સનને નડતા હતા એટલે એનું પહેલું નામ લખ્યું. આવા 23 નામ લખીને આપ્યા, અને પછી પેલો આહુતિ આપે ઇન્દ્રાય સ્વાહાની જેમ, સ્ટીવન સ્પીલબર્ગાય સ્વાહા, અને બીજા જે કઈ નડતા એના નામની આહુતિ આપે. આ લેવલે પહોંચ્યા પછી માઇકલ જેક્સન પાસે પોતાના વજન કરતા 600 ગણું સોનું હતું. કદાચ તમે સિરામિક્સ વાળા છો, પણ છતાં 600 ગણું સોનું તો ના હોય, વજન કરતા 600 ગણું સોનું કેટલા પૈસા કહેવાય? તમારી પાસે કદાચ આટલા પૈસા આવી જાય ને, છતાં પણ જો તમને કોકની ઈર્ષા હશે ને તો આનંદ નહીં આવે, આનંદ જતો રહેશે. કઈ કઈની મોટી તકલીફ આ હતી, ઈર્ષા. આજે માણસ માત્ર રહે આ કરે છે, બીજા કરતા આપણે આગળ થવા જોઈએ. બીજાની ગાડી કરતા મારી ગાડી સારી, બીજાના મોબાઈલ કરતા મારો મોબાઈલ સારો, હા અપડેટ આઈફોન,